वरसाद अंगे हवामान विभाग की आगाही है। आगामी 5 दिवस दक्षिण गुजरात में छूटो छवायो वरसाद पड़ी शके। डांग, नवसारी, वलसाड, सूरत, तापी में वरसाद की आगाही करवामां आवी छे। तो सौराष्ट्र ने कच्छ में पण वातावरण जो के सूकू रहेशे ज्यां जरूर पण छे। दरियाकांठे पण हाल कोई ज वॉर्निंग आपवामां नथी आवी, परंतु दक्षिण गुजरात में वरसाद की आगाही छे। आने वाले 5 दिनों में जो फोरकास्ट है गुजरात रीजन पे वो आइसोलेटेड है, मतलब जो 5 रीजन है, डे 2 टू डे 5, और सौराष्ट्र और कच्छ रीजन वो ड्राई रहेगा। जो गुजरात रीजन है वो आने वाले 5 दिनों पे जो आइसोलेटेड है वो मेनली जो डिस्ट्रिक्ट, मतलब जो छिटपुट बारिश होगी वो डिस्ट्रिक्ट है आपके वलसाड़, नवसारी, डांग, तापी, सूरत, और मतलब कोस्टल वार्निंग नहीं है। तो हवामान निष्णात परेश गोस्वामी की आगाही है कि आज थी बंगाल की खाड़ी में एक अस्थिरता सर्जाई है जो लो प्रेशर में फेरवाशे, जेना कारण 16-22 सप्टेम्बर गुजरात में सारा वरसाद की शक्यता है। दक्षिण गुजरात और सौराष्ट्र तमाम जिला में भारे थी अति भारे वरसाद की आगाही है। उत्तर गुजरात, मध्य गुजरात, कच्छना विस्तारों में पण सामान्य थी मध्यम वरसाद की आगाही है। 22 सप्टेम्बर बाद वरसाद नो राउंड आवशे, जेमा राज्य विविध विस्तारों में वरसाद की आगाही कराई है। આજે 11 સપ્ટેમ્બર થી બંગાળની ખાડીની અંદર એક અસ્થિરતા સર્જાવાનું ચાલુ થયું છે, અને આ અસ્થિરતા છે એ આવનારા દિવસમાં યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, અને એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે। આ લો પ્રેશર છે લગભગ 16 તારીખ આસપાસ મધ્યપ્રદેશ ઉપર આવી જશે, અને મધ્યપ્રદેશ ઉપર 16 સપ્ટેમ્બર આસપાસ આવશે ત્યારે જે આપણે અરબી સમુદ્રની અંદર દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીનો જે નૈઋત્યના ચોમાસાનું ઓક્સો ટ્રફ હોય એ પણ ખૂબ મજબૂત બનશે, અને આ લો પ્રેશરને કારણે ગુજરાત ઉપર 850 HPA લેવલ એક બહોળો શિયર ઝોન સર્જાશે, અને આ તમામ પરિબળોને કારણે 16 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને આ લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અને એ સિવાય વાત કરતા ઉત્તર ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય કે કચ્છના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે। ચોમાસું હજુ પણ ખૂબ લાંબુ ચાલવાનું છે, 16-22 સપ્ટેમ્બર સુધીનું જે સેશન છે એ છેલ્લો વરસાદ નહીં હોય, એ પછી પણ ફરીથી આપણે નવા રાઉન્ડો છે આવશે, અને ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં જે આપણે ઘણા વરસાદો પડશે, અને આપણે ચોમાસુ પાકને જે પાણીની જરૂરિયાત છે એ તો પૂરી પાડશે, પણ શિયાળુ અને ઉનાળુ પિયત કરી શકીએ એટલા ફરીથી પાછી પાણીની વ્યવસ્થા પણ થઈ જાય આવી શક્યતાઓ છે। તો રાજ્યમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। News 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આ સિસ્ટમ મજબૂત હશે જેના કારણે 18-22 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, કેટલીક નદીઓમાં હળવું પૂર પણ આવી શકે છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે, તેમજ 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પણ થઈ શકે છે, સાબરમતી નદીમાં નવા નીરની પણ શક્યતા છે। આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે, અને 3 દિવસના ટૂંકા સત્ર દરમિયાન વિધેયક અને સરકારી કામકાજને બહાલી આપવામાં આવશે। ચોમાસા સત્રના પ્રથમ દિવસે ઓબીસી અનામત માટે રચાયેલા ઝવેરી કમિશનનો રિપોર્ટ રજૂ કરાશે। આ સત્રમાં 9 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે, જેમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ, ગુજરાત નેચરલ ફાર્મિંગ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા બિલ, ગુજરાત સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા બિલ, ગુજરાત ખાન યુનિવર્સિટી દ્વિતીય સુધારા બિલ અને બાળ વિશ્વવિદ્યાલય સુધારા બિલ પાસ કરવામાં આવશે। સાથે ચાંપાનેર, પાવાગઢ આર્કિયોલોજી પાર્ક, વર્લ્ડ હેરિટેજ એરિયા મેનેજમેન્ટ ઓથોરિટી રદ કરવા બાબતે બિલ, કરવેરાને લગતા જે કાયદા સુધારા બિલ, તેમજ ખેતી ઉત્પન્ન ખરીદ વેચાણ સુધારા બિલ ગૃહમાં રજૂ કરાશે। આ તમામ બિલને કામકાજની કેબિનેટમાં બહાલી આપવામાં આવી છે, અને કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે।
बनासकांठानी वात करीए तो डीसा नगरपालिका विवाद मामलो नाराज नगरसेवको भाजप जिला प्रमुख साथ बैठक 13 नगरसेवकोनी कीर्ति सिंह वाघेला साथ बैठक छे। बैठक बाद नगरसेवकोए सीध्यू छे मौन। बैठक बाद कीर्ति सिंह वाघेलानुं निवेदन छे, नगरसेवको नाराज नथी मात्र मळवा आव्या हता। ત્રણેત્રણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા છે એ મેન્ડેટને અમારા નગરપાલિકાના કોર્પોરેટરોએ પાર્ટીના નિર્ણયને સર્વમાન્ય માની અને સંપૂર્ણ બહુમતીથી ચૂંટાઈને મોકલ્યા છે। વિશેષ મુલાકાત માટે આવ્યા હતા, કોઈ નારાજગી નથી અમને। ઉપપ્રમુખ બનાવ્યા તો બી નારાજગી નથી, ખુશી છે ના, પાર્ટી જે પદ આપ્યું અમે સ્વીકારી। તો 13 નગરસેવકો શા માટે મળ્યા હતા, જોકે વાત કરવામાં આવી રહી છે કે ખુશીથી મળવા આવ્યા હતા। 13 નગરસેવકોની કીર્તિસિંહ વાઘેલા સાથે બેઠક થઈ છે। બેઠકનો ઉદ્દેશ શું હતો, હેતુ શું હતો, વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર તુવર પાસેથી। જી કિશોર, આખરે આ નારાજગી કઈ બાબતની હતી, અને જો નારાજગી હતી તો પછી આ બાબતે ફોડ પાડવા માટે કેમ તૈયાર નથી? ચોક્કસ સંધ્યા જી, આ નારાજગી છે તે ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંગીતાબેન દવેને નિમણૂક કરવામાં આવતા મેન્ડેટ તેમને આપ્યું હતું, તેને લઈને આ નારાજગી જોવા મળી હતી। જે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી છે તેમના જે સમર્થકો છે તે લોકો નારાજ થઈને ભાજપના 13 જેટલા સભ્યો પાલનપુર ખાતે રાજીનામા આપવા પહોંચ્યા હતા, અને જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી, અને તે બાદ કીર્તિસિંહ દ્વારા સમજાવવામાં તેમને આવ્યા હતા। અને મહત્વની વાત તો એ છે કે ઉપપ્રમુખ તરીકે જેમની વરણી કરવામાં આવી હતી શૈલેષભાઈ રાયગોર તે પણ આ રાજીનામા આપવા પહોંચ્યા હતા, અને જે તમામે મીટિંગ કરી હતી અને મીટિંગ બાદ કીર્તિસિંહ વાઘેલાએ તેમને સમજાવ્યા હતા, અને સમજાવટ બાદ આ તમામ જે સભ્યો ગયા હતા તે સમજી ગયા હતા, અને અત્યારે જે તમામ 13 સભ્યો છે તે પરત પહોંચ્યા છે ડીસા ખાતે, અને એવું કહી રહ્યા છે કે અમારી કોઈ નારાજગી નથી, અમે માત્ર મળવા માટે ગયા હતા। એટલે એનો મતલબ એમ કિશોર કે નારાજગી દૂર થઈ ગઈ છે હવે? અત્યારે તો જે કીર્તિસિંહ કહી રહ્યા છે તે ઉપરાંત જે ઉપપ્રમુખ બન્યા છે તે કહી રહ્યા છે કે નારાજગી દૂર થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો અત્યારે પણ અંદરખાને નારાજગી જે છે તે જોવા મળી રહી છે। સંધ્યા જી, કિશોર આપનો આભાર। ગાંધીનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો, લોકોના મુદ્દાને વિધાનસભામાં લઈ જવા માટે અમિત ચાવડાએ જનમંચ કાર્યક્રમ યોજ્યો, જેમાં 20,000 કરોડની જમીન કૌભાંડનો મુદ્દો ઉઠ્યો છે। મુલાસણા ગામના ખેડૂતો પ્રથમવાર સામે આવ્યા અને પૂર્વ કલેક્ટર એસકે લાંગાએ કરેલા કથિત કૌભાંડ અંગે રજૂઆત કરી, ત્યારે કોંગ્રેસે ખેડૂતોની રજૂઆતો સાંભળી અને આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાનું આશ્વાસન આપ્યું। જનમંચમાં મહેસાણાના ભવનપુરા ગામના ખેડૂતો પણ પહોંચ્યા હતા અને તેમણે ગામનું તળાવ બારોબાર વેચી દેવાયું હોવાની રજૂઆત કરી, અને ત્યારે કોંગ્રેસે જનમંચમાં આવેલા તમામ રજૂઆતીઓના પ્રશ્નો સાંભળ્યા, તેને વિધાનસભામાં ઉઠાવવાની ખાતરી આપી। લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ઉપયોગ કે દુરુપયોગ તમે જે કહો, પણ એ ઉપયોગ કરીને ખેડૂતો પાસેથી બળજબરી પૂર્વક પોલીસ સ્ટેશનમાં બોલાવી અને એમની પાસેથી કબજા પડાવી લેવામાં આવ્યા છે। કેટલાકની અંદર પોલીસ સ્ટેશનમાં બોલાવીને ફરિયાદ થતાં પહેલા કબજા લઈ લેવામાં આવે છે, કેટલાકમાં FIR કરીને પછી જ્યારે આગોતરા જામીન માટે એ અરજી કરે ખેડૂત ત્યારે કોર્ટમાં એની પાસે સોગંદનામું લેવામાં આવે છે કે ભાઈ તમે કબજો છોડવા તૈયાર છો, જો કબજો છોડવા તૈયાર હોય તો જામીન માટે એમાં અમને વાંધો નથી એવું સરકાર કહી દે, એ રીતે કબજા લેવામાં આવે છે। અમારા જે બાપ દાદાની જે જમીન હતી, જે વર્ષોથી 100 વર્ષથી પણ વધારે જે ખેડતા હતા, આજે એની અંદર અમને બહાર કાઢી અને અમારા ઉપર લેન્ડ ગેબિંગનો કાયદો લાવી અમને ખોટી રીતે ફસાઈ જેલમાં ધકેડી અને અમારા ઉપર જે અત્યાચાર કરવામાં જે આવ્યો છે એના માટે આજે અમે ગાંધીનગરની અંદર જનવેદનાની અંદર અમારી રજૂઆત કરવા આવ્યા છીએ। આખા ગુજરાતમાંથી જે જમીનના કૌભાંડો ચાલે છે, ભૂમાફિયાઓ બેફામ થયા છે, પોલીસ અને પ્રશાસન જબરજસ્તીથી ખેડૂતોના કબજા લઈ રહી છે, લેન્ડ ગ્રેબિંગ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને આખા કૌભાંડોના જણેતા કે જેના મુખ્ય સૂત્રધારો સત્તામાં બેઠા છે એવી જ્યારે ખેડૂતોનો આક્રોશ છે, ત્યારે આવનારા દિવસોમાં આ ખેડૂતોની લડાઈ કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ લડશે અને રસ્તા પર પણ ઉતરીને લડીશું।
સુરતમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનારા લોકો બન્યા છે બેફામ. સુરતના સીમાડા નાકાનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે મર્સિડીઝ કારના ચાલકને રોંગ સાઇડમાં જતા અટકાવ્યો અને આણે જે નાગરિક હતા તેમણે વિડીયો પણ તેના મોબાઇલમાં બનાવ્યો. કાર ચાલક અપશબ્દ કહી અને ગંદા ઇશારા કરી અને રોંગ સાઇડમાં જ પોતાની કાર લઈ ચાલી ગયો. સીમાડા નાકા ટ્રાફિક ચોકથી 10 મીટર અંતરે જ બની છે આ ઘટના. જાગૃત નાગરિકને કરવી પડે છે ટ્રાફિક પોલીસની કામગીરી. આ મર્સિડીઝ કાર ચાલક સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું છે.